जो गई ना उठते ना दर्शन करने के अंदर में एक्टिव हो जाए पैस पैस वाली डायरेक्ट इंद्र के चला तू ये डायरेक्ट इंद्र के अंदर से मैं आगे आप पढ़ते ना दिन नियम मिक्स होता है बता नहीं हूँ मैं तो मैं समझा था मैंने एक बार बोलना मैं सावरना ना सावरना मैं जी फेर पाता है ये बोलना मैं सावरना ना सावरना ब्रो मैं चेंजेस पर ला रहा हूँ અને એના મિક્સ રિલેટે વાક્ય પણ આપણે આજે આજે તમને ઇશ્યુ કર્યા છે એક્ચ્યુઅલી એ વાક્ય મેં સોલ્વ કરાવી દીધા પણ શું કરું કે મેં તમને એનું હોમવર્ક મૂક્યું નહોતું પણ આજે મેં હોમવર્ક મૂકી દીધું છે તમને તો તમને એ હોમવર્ક મળી જશે અને તમારે હોમવર્ક પ્રમાણે તમને સાફ સોલ્વ કરેલા એક્ઝામ્પલ્સ બધા કરવાના છે મિક્સ એક્સરસાઇઝના આખું તમને ટેક્સ્ટ ચાલુ કરી રહ્યો છું ટેક્સ્ટનો પહેલો લેસન છે સ્ટાર્ટર પર સ્ટેન્ડિંગ અંદર ગુજરાતી મીડિયમમાં એમાં યુનિટ નંબર 1 છે જો યુનિટ નંબર 1 છે એમાં પ્રી ટાસ્કમાં છે ધ્યાન આપજો दशरथ मांझी नो लेसन छे दशरथ मांझी नो फ्री टास्क का एक पॉइंट आपेलो छे कि बहु मस्त पॉइंट छे પોતાના જીવન ની અદ્ભુત બનેલી ઘટના છે એના જીવન માં એના દ્વારા એના પોતાના જીવન માં કેવો મોટો વાહન આવે છે એના વિશે ની માહિતી આપેલી છે એના વિશે આપણે શીખવાનું છે દરેક ને ટેક્સ્ટ બુક બજાર માં લઈ આવવાની નિકા પરાગ સર પેજે સે તમને લિંક મોકલી દેશે અને અમે બધા પર ને એવો વિડિયો ગોઠવવાના છે જેથી કરીને મારી જોડે જોડે તમને દેખવા માં આવશે તમને ટેક્સ્ટ બુક પણ અને જોઈ શકશો તમે બરાબર છે લેસન સાથે ઓકે આઈ વિલ ટ્રાય માય બેસ્ટ दशरथ मांझी रैन अवे फ्रॉम हिज होम एट द एज ऑफ एट द यंग एज એટલે दशरथ मांझी છે ને નાની ઉંમરમાં પોતાના ઘરમાંથી જતા રહ્યા दशरथ मांझी और ये શું કહેજો વાક્ય એન્ડ વર્કડ ઇન અ દરબાસ કોલ મિલ્સ શું કહેજો દરબાસ ની જે કોલ મિલ એટલે કોલસાની ખામા કામ કરતા હતા અહીંયા નું ચિત્ર પણ આપેલું છે दशरथ मांझी નું જો એનું મૂવી આપેલું છે કેપ્ટન સેલો એના પરથી એના બેઝ પરથી મૂવી પણ બનેલું છે અને એ મૂવી પણ તમે જોઈ શકશો એની અંદર આખી લાઈફ છે ને સ્ટોરી બતાવેલી છે એને એક આખો પર્વત કુતરી અને રસ્તો બનાવવાના વિશે આ કથા છે બહુ મસ્ત ઇન્ટરેસ્ટિંગ છે જો ધ્યાન આપજો હું તમને વાંચીને સમજાવી રહ્યો છું હી રિટર્ન ટુ હિઝ વિલેજ ટુક અપ અ વર્ક તે પોતાના ગામમાં પાછો આવ્યો પોતાનું કામ શરૂ કર્યું એન્ડ મેરીડ અ ફાલ્ગુની દેવી અને ફાલ્ગુની દેવી નામની છોકરી સાથે એને પોતાનું લગ્ન કર્યા और जो सुधर दे वाइल क्रॉसिंग द गैलोर हिल्स टू ब्रिंग हिम लंच एनी पत्नी गैलोर नाम की पर्वत की टेकरी ओळंगी અને એના માટે જમવાનું લઈને આવતી હતી જ્યારે સુધર માટે કામ કરતો હતો એ જગ્યા પર જો ધ ફાલ્કન ઇઝ સ્લીપ્ડ એન્ડ સિરિયસલી ઇન્જર્ડ હરસેલ્ફ ફાલ્કન કે દીગા ત્યાં લપસી ગયા અને પોતાની જાતને બર્ન કરી જાતે સ્લીપ્ડ એન્ડ સિરિયસલી ઇન્જર્ડ હરસેલ્ફ દે કુડ નોટ રીચ હર ટુ નિયરબાય હોસ્પિટલ because there was no straight across to the town which eventually led to her death इतना मतलब कोई जो माना है कि कोई वो सीधो रस्तो न तो कि जेना द्वारे पोते हॉस्पिटलाइज सही सके ने बची सके आखो पर्वत ओळंगी ने जव पड़तो घरे कारणे पोते बची सके आने ने मृत्यु पामी गया पण भाई दशरथ मांझी ना भाई फाल्गुनी बरोबर जो तो मांझी वाज डीपली डिस्टर्ब्ड and that very night decided to carve manji khub pareshan thai gaya aa vakya mani that means ka ghatna thi ane ek ratre emne evu nakki karyu and decided that night to carve carve એટલે કોતરણી કરી એને કોતરી કાઢવા એને શું કરવું એમાંથી રસ્તો બનાવવો to carve a path through the gallery hills gallery hills ને કોતરી અને વચ્ચેથી એવો રસ્તો બનાવવો so that his village would have इस विलेज को इजीियर एक्सेस टू मेडिकल सर्विसेज जेती करीने પોતાના ગામને જે આઇસોલેટેડ ગામ હતું આઇસોલેટેડ એટલે જો એકલ વાળો એ ગામ શું છે બીજા બધા સાથે જોડી શકે અને એને મેડિકલ સારવાર મળી શકે ડાક્ટરની સેવા મળી શકે એ હેતુ લઈને ગેલોર હિલ્સ ને ગેલોર ટેકરીને પોતાનું નક્કી કર્યું જો હી કર્ડ હવે એને જાતે શરૂ કર્યું જો હી કર્ડ ધ પાથ એટલે પાથ એટલે રસ્તો બનાવવાનું શરૂ કર્યું 360 ફીટ લોંગ 25 ડી સુગેર 360 ફીટ એટલે 360 ફૂટ લાંબો તે ઉપરાંત 25 ફીટ ડીપ એટલે 25 ફૂટ ઊંડો ઇન પ્લેસીસ એન્ડ 30 ફીટ વાઇડ એટલે 30 ફીટ પહોળો રસ્તો બનાવવાનો નક્કી કર્યું 30 ફીટ વાઇડ ટુ ફોર્મ અ રોડ થ્રુ ધ રોક્સ ઇન અ ગેલર હિલ્સ અને આ ગેલર પર્વતમાંથી શું કહેજે રસ્તો બનાવવાનો નક્કી કર્યો એટલો મોટો એને જાતે હી કોટેડ એને શું બોલ્યો વેન આઈ સ્ટાર્ટેડ હેમરિંગ ધ હિલ્સ જ્યારે મેં પર્વત પર પથ્થર ઉપર શું કહેજે શું મારવાનું શરૂ કર્યું હિલ્સ પર હેમર એટલે હથોડો મારવાનું શરૂ કર્યું ત્યારે વેન આઈ સ્ટાર્ટેડ હેમરિંગ ધ હિલ્સ પીપલ કોલ મી અ લુનેટિક
पीपल कॉल मी अ लुनेटिक, लोगों माने जैसे पागल कहता था, लुनेटिक के लिए गैल्चा वाला व्यक्ति, लुनेटिक के लिए पागल है कहे, पीपल कॉल मी अ लुनेटिक बट दैट्स स्टिल माय डिटरमिनेशन, पर है ना तो हमारी आत्मनिष्ठा हमारे नक्की करने देवर को फर्क पड़े हो नहीं. He completed the war in a 22 years. એમને આ કામ પૂરું કરતા 22 વર્ષ થયા, બહુ પોતાના જીવનના 22 વર્ષ એમને આ કામ માટે મારી દીધા. ફોર ધ સેક્રિફાઇસિંગ ઓફ ધ સોશિયલ સર્વિસીસ, સમાજ સેવા માટે પોતાનું જીવન સમર્પણ કર્યું 22 વર્ષ. દેટ મીન્સ 1962-1983 1960 થી કામ શરૂ કર્યું, 1983 સુધી આ કામ ચાલ્યું. ધીસ પાથ રિડ્યુસ ધ ડિસ્ટન્સ બિટવીન ધ અત્રી એન્ડ વઝીરગંજ sectors of the Gaya districts from 55 km to 50 km. બોલો કેટલું જબરજસ્ત. અત્રીથી વઝી, શું કહે છે, વઝીરગંજ નામનો જે એરિયા છે, અત્રીથી વઝીરગંજ નામનો એરિયાનો અંતર 55 કિલોમીટર હતું. તો આ ગેલોર હિલ્સ આ જે પર્વત કોતરાય ને એનાથી જે રસ્તો બને એમાં અંતર ખાલી 15 કિલોમીટર થઈ જાય. પેલું કેટલું થાય, 55 કિલોમીટર. જરા કેટલું થાય, ફક્ત ને ફક્ત 15 કિલોમીટર અંતર થઈ જાય. જો લેટર પછીથી માંજી શેર દો મોસ્ટ વિલેજર્સ ટોન્ટેડ મી, ઘણા બધા ગ્રામવાસીઓ મને છે ને મેણા મારતા ને કહેતા કે તો આ કામ ખોટું કર્યો છે. ટોન્ટેડ મી એટ ફોર શરૂઆતમાં દેર વોઝ અ ક્વાઇટ ફ્યુ હુ લેન્ડ મી સપોર્ટ લેટર બાય ગિવિંગ મી ફૂડ એન્ડ હેલ્પિંગ મી. ત્યાર પછી પાછળથી કેટલાક લોકો મને સાથ આપ્યો, એમણે મને ખાવાનું આપ્યું, બીજી બધી કંઈક ઓજારો આપ્યા. જો શું કહે છે, હુ લેન્ડ મી સપોર્ટ્સ લેટર બાય ગિવિંગ મી અ ફૂડ એન્ડ બાય હેલ્પિંગ મી ટુ બાય માય ટૂલ્સ, મારા સાધનો ખરીદવા માટે પણ મને પૈસા આપ્યા અને ખાવાનું પણ આપ્યું. પાછળથી જ્યારે શરૂઆત કામ થઈ ત્યારે કોઈ સાથ આપ્યો નહીં. ફોર હિઝ અચીવમેન્ટ સર, માંજી બીકમ અ પોપ્યુલારિટી નોન સર એઝ ધ માઉન્ટેન મેન. એના તરીકે ઓળખ્યા, એમની પ્રખ્યાતથી માઉન્ટેન મેન તરીકે ઓળખાયા. કયા કોઈ તરીકે ઓળખાયા, માઉન્ટેન મેન, એટલે પર્વતવાળા માણસ, માઉન્ટેન મેન તરીકે ઓળખાયા. હિઝ નેમ વોઝ ઓલ્સો પ્રપોઝ્ડ by Bihar government for the Padma Shri award in a 2006 માં બિહાર ગવર્નમેન્ટ, બિહાર સરકારે એને પદ્મશ્રી માટે પણ એનું નામ આવે કર્યું કેન્દ્ર સરકારને. બરોબર. જો when a movie on his life was announced, જ્યારે એમના જીવન પર મૂવી બનાવવામાં આવ્યું ત્યારે માંજી was on his deathbed. માંજી પોતાના પથારી પર, મૃત્યુના પથારી પર હતા જ્યારે એના પર મૂવી બનાવવાની શરૂઆત થઈ ત્યારે. He put his thumb impressions on an agreement and gave away. એટલે પોતાના અંગૂઠાનો નિશાન આપીને આ પિક્ચર બનાવવાની મંજૂરી આપી. એક્સક્લુઝિવલી રાઇટ્સ ટુ મેક અ ફિલ્મ ઓન હિઝ લાઈફ, પોતાના જીવન પર જબરજસ્ત થવા અનુભવ પર ફિલ્મ બનાવવાની મંજૂરી આપી. દશરથ માંઝીએ ધ માઉન્ટેન મેન વોઝ ગિવન એઝ અ સ્ટેટ ફ્યુનરલ બાય ધ ગવર્મેન્ટ ઓફ બિહાર, ભારત સરકાર અને બિહાર સરકાર દ્વારા એમને છે ને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી. રાત્રે માંજી પોતાની જાતને શું કહ્યું, તો જો અહીંયા લખેલું છે પેરેગ્રાફ તમને બતાવો. પહેલા પેરેગ્રાફમાં At that night, નીચે થી બીજી લાઈન માં જાય, that night માંજી decided to carve a path through the Gellar Hills so that his village could have easier access to medical services. જેથી કરીને પોતાના ગ્રામવાસીઓને સહેલાઈથી ડાક્ટરી સારવાર મળી શકે. Cruel God took away my wife. Now I hate God. B point C point આપેલા જો એમાં ઓપ્શન આપેલા છે. I must do ધર્મા અગેન્સ્ટ ધ ગવર્મેન્ટ, ધરના કરે છે. બરાબર. પ્રિસિઝ ધેમ્સ ટુ બિલ્ડ અ ગુડ રોડ ફ્રોમ અત્રી ટુ વઝીરગંજ. આઈ માય સેલ્ફ વિલ સ્ટાર્ટ મેકિંગ અ રોડ થ્રુ હિલ્સ. વોટ એવર ઓડ્સ આઈ હેવ ટુ ફેસ, આઈ વિલ યુનાઇટ ધ પીપલ ઓફ અત્રી એન્ડ લીડ અ પ્રોસેસર્સ ટુ ધ ઓથોરિટીઝ. ધ વન ડિમાન્ડ્સ વિલ બી ગીવ એઝ અ રોડ, ગીવ અસ અ લાઈફ. એટલે જેને ત્યાં આગળ ધરણા કરીશું, સરઘસ કાઢીશું, અમારા જીવનને નક્કી કરી દઈએ આપણે શું આપે રસ્તો બનાવે. તો સી કોની સર આઈ આન્સર છે, આઈ માય સેલ્ફ વિલ સ્ટાર્ટ મેકિંગ અ રોડ થ્રુ હિઝ રૂમ પર્વતની ટેકર ફૂટરીને અમારી રસ્તો બનાવવાનો શરૂ કરી. વોટ એવર ઓડ્સ આઈ હેવ ટુ ફેસ, ગમે તેની મુશ્કેલી મારે સહન કરવી પડે.
आर यू मूव्ड एंड इम्प्रेस्ड बाय दशरथ्स ग्रेट डीड्स, दशरथ का महान कार्य थी, तुम प्रभावित है छो, राइट अ मैसेज 34 इन योर मेमोरी ऑफ हिज माउंटेन मैन, यू कैन बिगिन लाइक दिस, ओ डियर दशरथ वी सैल्यूट योर बिकॉज, અહીંયા તો મેં એના વિશે વાક્યો લખી શકું જે જર્મનથી એક્ઝામમાંથી પૂછાતું, આપણે લખવાની જરૂર નથી, બરાબર? તો જો આ તમને આખો પેરેગ્રાફ ચલાવ બ્રિટર્સમાંથી એક્ઝામમાં અનસીન પેરેગ્રાફની અંદર ઘણી વાર પેરેગ્રાફ આવે છે, એક્ઝામમાં તમને છે ને અનસીન પેરેગ્રાફ પણ એક ક્વેશ્ચન પૂછાશે, એ અનસીન પેરેગ્રાફ ઘણી વાર આપણા બ્રિટાસ જે બ્રિટાસમાંથી પૂછાય છે અને એના બધી ક્વેશ્ચન આવે છે, એટલા માટે મેં તમને બ્રિટાસનો પેરેગ્રાફ ચલાવ્યો અને આ પેરેગ્રાફ બહુ ઇમ્પોર્ટન્ટ છે, આ બહુ ઇમ્પોર્ટન્ટ મહત્વનો ટોપિક છે જે આપણા દેશમાં બનેલી અભૂતપૂર્વ ઘટના છે, એટલા માટે મેં તમને આ ચલાવી, બરાબર? और मुख्य लेसन स्कूल के साथ जो अगेंस्ट द ऑड्स, मुख्य लेसन नाम से अगेंस्ट द ऑड्स, चलो आपन को अलग अलग तापनगर की घटना छे, आ तापनगर एक એવું ગામ આવેલું છે જે તાપનગર ની અંદર છે ને ત્યાં ઘણા છોકરાઓ માટેની ફેસિલિટી માટે રેલવે ઓથોરિટીએ પ્લેટફોર્મ બનાવવાની ના પાડી દીધી, ઘણા વખત થી લોકો સંઘર્ષ કરતા હતા અને ઘણા વખત સંઘર્ષ કર્યો તેમ છતાં પણ રેલવે ઓથોરિટી અંદર પ્લેટફોર્મ બનાવી આપ્યું નહીં, તો તાજનગરના બધા ગ્રામવાસીઓએ ભેગા થઈને દે હેવ ટુ કલેક્ટેડ ધ મની એન્ડ બિલ્ડ અ પ્લેટફોર્મ ફોર ધર ઓન સેલ્ફ, અને એ લોકો પૈસા ભેગા કરીને પોતાના ખર્ચે રેલવેનો પ્લેટફોર્મ બનાવડાવ્યો અને રેલવેને ત્યાં થોપતી કરી, એવું અમેઝિંગ લેસન છે, બરાબર? કે ઓડ અગેન્સ્ટ ઓડ્સ, ઓડ્સ એટલે જે કામ અઘરું હતું એની સામે જઈને કામ પૂરું કરીને બતાવ્યું, એને કહે છે અગેન્સ્ટ ઓડ્સ. જો For 25 years, the residents of Tadnagar village near Gurgaon lobby for a railway station in their village. પોતાના ગામમાં રેલવે સ્ટેશન માટે છેલ્લા 25 વર્ષથી લોકો સંઘર્ષ કરી રહ્યા હતા અને બધા ભેગા થઈને એની માંગણી કરી રહ્યા હતા, લોબી એટલે બધા ભેગા થવું, કરો છો. When their demand was not met, જ્યારે એની માંગ પૂરી કરવામાં ના આવી ત્યારે, when the demand was not met, the villagers decided to take a matters into their own hands. તર ગ્રામવાસીઓએ આ બાબત પોતાના હાથમાં લેવાની નક્કી કરી. The villagers decided to take the matters on their own hands. એટલે પોતાના હાથમાં બાબત લેવાનું નક્કી કર્યું. They pulled in a 21 lakh rupees, 21 lakh rupees and built a railway station on their own. બોલો, તેઓએ ગામમાંથી 21 લાખ રૂપિયા ભેગા કર્યા અને 21 લાખ રૂપિયા ભેગા કરીને પોતાનું રેલવે સ્ટેશન બનાવી લીધા. બોલો, અમેઝિંગ કહે ને? અગર રેલવે સ્ટેશન બનાવવાની જવાબદારી ઓથોરિટી ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાની છે, કારણ કે સ્ટેટ ગવર્મેન્ટ ચલાવે છે, રાજ્ય ગવર્મેન્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટ ચલાવે છે, કેન્દ્ર સરકાર દ્વારા આ કરવું જોઈએ, પણ કેન્દ્ર સરકારે ધ્યાન આપ્યું હતું નહીં, એટલે ત્યાંના છોકરાના ભવિષ્ય માટે, ત્યાંના કામ કરવાના કર્મચારીઓ માટે આ બધા ભેગા મળી અને પોતાનું રેલવે સ્ટેશન બનાવ્યું. જો એના વિશેની આ વાત છે. The most of the 3,000 people living in the village, most of the 3,000 people living in the village, કેટલા લોકો રહેતા હતા? 3,000 people, 3,000 લોકો રહેતા હતા, or living in the village, are farmers. 3,000 લોકો જે રહેતા હતા બધા કેવા હતા? ખેડૂતો હતા. જો, but such was the burning desire to have a station in the village, પણ એમના માટે burning desire હતી કે પોતાના ગામમાં રેલવે સ્ટેશન પોતાનું હોય, burning desire. અધૂરો લેસન છે એ પાછો, અને પછીના સેશનમાં અધૂરો લેસન ચલાવીશ. ઓકે, થેન્ક યુ.